ચલો આજે આપણું 29મો દિવસ છે હવે આપણે આજે શું શીખીશું તો કે સાદું ભવિષ્યકાળ શીખીએ હવે સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ લાઈનમાં ચાલવું પડે તો થોડી થોડી વધારે ખબર પડે ને તો તકલીફ પડે બરાબર સાદો ભવિષ્યકાળ એટલે શું પહેલાં તો એ સમજી લો સાદો ભવિષ્યકાળ એટલે શું તો કે ભવિષ્ય ભવિષ્ય એટલે આપણે અત્યારે નહીં આમ નેક્સ્ટ મંથ નથી નેક્સ્ટ યર નેક્સ્ટ નેક્સ્ટ મંથ એવું આપણે કહેતા નેક્સ્ટ આવતા વર્ષે આવતા મહિને આવતા આ રવિવાર આવતા રવિવારે આવતા રવિવારે નેક્સ્ટ સન્ડે નેક્સ્ટ મંડે એટલે એવું કહેતા હોય આમ હું કરીશ હું કરવું હોય તો કરીશ કરશે એવું કંઈક બતાવતું હોય તે આમ કરશે તેણીને આમ કરશે તું આમ કરીશ હું આમ કરીશ નેક્સ્ટ આવતા મહિને આવતા અઠવાડિયે આવતા વર્ષે નેક્સ્ટ યર નેક્સ્ટ મંથ નેક્સ્ટ યર એવું બતાવતું હોય છે એને કહેવાય સાદું ભવિષ્યકાળ હવે ધારો કે સમજણ પડી ગયો હું આવતા સોમવારે તને મળીશ મીટ યુ હું આવતા સોમવારે તને કોલ કરીશ હું કોલ કરીશ હું રાહ જોઈશ હું ત્યાં આગળ રોકાઈશ કરવું પડે છે ને બસ આ રીતે થોડું ભવિષ્યમાં વાત કરવાની હોય તો સાદો ભવિષ્યકાળ વાપરીએ આ ત્રણ કાળની વધારે વાતચીત થતી હોય છે એટલે આપણે ત્રણ કાળ જોડે લેવા પડશે એટલે તમને વધારે ખબર પડે તો હવે નેક્સ્ટ આવશે નેક્સ્ટમાં બધા ખબર પડશે નેક્સ્ટ મંડે નેક્સ્ટ યર નેક્સ્ટ વીક બરાબર અમુક બીજા બી શબ્દો હોય એ થોડા તમે તમારે યાદ કરતું રહેવાનું વાંચન કરતું રહેવાનું થોડા શબ્દો ટચમાં તમે આવતા રહો બરાબર ઓન નેક્સ્ટ મંડે આવું બધું હોય છે હવે આપણે થોડું શીખીએ તો કે કેવી રીતે શીખવાનું હોય છે તો કે પહેલું તો ધારો કે કરતા હોય આ કરતા ગમે તે લગાવો આઈ વી યુ બધાની જોડે હંમેશા વી વાપરી શકતા ઘણા લોકો શું વાપરતા હતા પહેલા આમ વાપરતા હતા પહેલો પુરુષ આઈ સેલ વી સેલ આમ વાપરતા હતા પણ હવે જનરલી બધાની જોડે આપણે શું વાપરીએ છીએ આપણે વધારે પડતું બધાની જોડે આઈ સેલ વી સેલ બાકીના બધા જોડે વી વાપરતા હતા આવું કહીએ છીએ તો કે યુ હી સી ઇટ વિલ દે વિલ યુ વિલ પણ અત્યારે બધા આમ જ વાપરે છે શું તો કે કરતા વિલનો જ ઉપયોગ કરે છે વિલ અને પછી મૂળ ક્રિયાપદ એટલે કહે છે કે આમ જ વાપરે બધા કરતા વિલ મૂળ ક્રિયાપદ અને કે સાદો ભવિષ્યકાળ બનાવી દે તારે કે શીખીએ કરતા ગમે તે લો આઈ વિલ મૂળ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખજો આ ખાસ યાદ રાખજો ક્રિયાપદનું મૂળ રૂપ જ શીખવાનું એટલે પહેલું રૂપ તો કે આઈ વિલ પ્લે હું રમીશ શું અર્થ થશે હું રમીશ જો આઈ વિલ પ્લે હું રમીશ યુ વિલ પ્લે તું આવીશ હિ વિલ પ્લે તે આવશે ધે વિલ પ્લે તેઓ આવશે મીટ એટલે મળવું ગો એટલે જવું સ્ટાર્ટ એટલે ચાલુ કરવું સોલ્વ એટલે સોલ્વ કરવું રીચ એટલે પહોંચવું ટેક એટલે પકડવું સેન્ડ કરવું મોકલવું લેન્ડ ઉછીનું લેવું કોલ કરવો સ્ટે રોકાવું એરેન્જ કરવું પાર્ટી જેવું એરેન્જ કરવાનું હોય તો આવું કરે સેલિબ્રેટ ઉજવવું તે ઉજવશે હવે આ રીતે કરતા બનતા હોય છે હવે વાક્યો બનતા હોય છે તમે કોઈ બી વાક્ય હવે બનાવી શકો છો ધારો કે ફરી કહું વી મળશું અમે તમને મળશું વી વિલ મીટ થઈ ગયું વી વિલ મીટ
અમે આવશું વી વિલ કમ અમે આવશું અમે આવશું વી વિલ ગો અમે જશું વી વિલ સ્ટાર્ટ અમે ચાલુ કરીશું સેલિબ્રેટ ઉત્તરાયણ માટે કહીએ ને વી વિલ સેલિબ્રેટ આઈ તો હું આઈ વિલ સેલિબ્રેટ આઈ સોલ્વ કરીશ હું સોલ્વ કરીશ આઈ સેન્ડ કરીશ હું તમને કોઈ મેસેજ સાથે હું કરીશ ઈ કરીશ યુ વિલ કરશે ગમે તે કરતા રહો તો સેન્ડ કરો આઈ વિલ સેન્ડ હું કોઈ સેન્ડ કરીશ આ મેન વાક્ય થઈ આ મેન આપણું સૂત્ર થયું શું કે કરતા વિલ અને મૂળ ગ્રુપ ક્રિયાપદનું મૂળ રૂપ શું કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવું જોઈએ કરતા વિલ અને મૂળ તમે કોઈ બી શીખી શકો છો તમને જેટલા જ ક્રિયાપદો તમે ઉપયોગ કરી શકો છો કે એટલા ને આટલા મેં કર્યા જેટલા પણ તમે ઘણા કરી શકો છો મને એવું લાગ્યું કે આ કાળમાં આટલા વધારે ઉપયોગ થશે એટલે મેં આટલા લખ્યા પણ તમે તો અજાણો કરી શકો તમારી વાત સારું સાહેબ હું સમજી શકીશ આઈ વિલ અન્ડરસ્ટેન્ડ હું સમજી શકીશ ચાલે એટલે આ બધું બનતું કઈ છે હવે મોસ્ટ ઓફ જનરલી તમને ત્રણ હજાર કાળમાં જોડે ખબર પડશે એટલે હવે ખબર પડશે ચાલો હમણાં ખબર પડી શું નેક્સ્ટ ટુમોરો ટુડે હું આજે આમ કરીશ આવતીકાલે હું આમ કરીશ નેક્સ્ટમાં આમ કરીશ આમ કરીશ એવું હવે જોયું ત્રણેય વાક્યો જુઓ અર્થ જુઓ બધાને સરખો નથી લાગતો બધાને શરૂઆત જોવા શરૂઆત જુઓ હું વાક્ય જોઈએ વાક્ય કેવી રીતે ખબર પડે આપણે શું જોવું પડે તો ખબર પડે જો કે શું કહેવા માંગે છે પેલા ત્રણ કાળ તો આપણે શીખી ગયા કે ચાલુ ક્રિયા હું ક્રિકેટ રમી રહ્યો છું એ બધું આપણે શીખી ગયા આ થોડા રૂટીન વર્ક લઈએ એટલે તમને વધારે ખબર હું આવતીકાલે ક્રિકેટ રમીશ રમેશ અવારનવાર ક્રિકેટ રમે છે તેઓ ગઈકાલે ક્રિકેટ રમ્યો હવે જો પહેલું તો શું જોવાનું કે શરૂઆત જોવાની શરૂઆત જોશો એટલે ખબર પડશે હું પછી હું શું હું પરિસ્થિતિ બતાવે છે પરિસ્થિતિ બતાવે છે કે ક્રિયા બતાવે છે એ જોવાનું હું આવતીકાલે ક્રિકેટ છેલ્લું જોશો ને એટલે ખબર પડી જશે છેલ્લું જોવાનું કારણ ક્યાં જવાનું છેલ્લું જોશો ને એટલે થોડો અંદાજ આવી જશે છેલ્લે આમાં શું આવશે હું એટલે રમીશ આ રમીશ એટલે ખબર પડી જાય કે કોઈ પરિસ્થિતિ નથી કોઈ ક્રિયા છે કોઈ ક્રિયા છે એટલે કાળ આવવા જાય મગજમાં કે ચાલો કોઈ કાળ હવે કાળ કેવી રીતે ખબર પડે તો કે એક તો ચાલુ કાળ આપણે શીખ્યા ચાલુ કાળ હું રમી રહ્યો છું હું રમી રહ્યો હતો હું રમી રહ્યો હોઈશ એ ચાલુ કાળ હતા ખબર છે ને હવે અહીંયા શું છે કે જો હું આ સાદા કાળમાં ખબર પડે વાક્ય હું રમીશ હું રમું છું હું રમ્યો જે મેં છ કાળ શીખવાડે એ પર જ ચાલુ છું જે બીજા કાળમાં નહીં ચાલે તો હું ક્રિકેટ રમીશ ખબર પડી જાય કે શું છે ભવિષ્યકાળ સાદો વર્તમાન હવે રમવા માટે શું શું ક્રિયાપદ આવે તો કે પ્લે એ તો પછી શીખીએ પહેલા આની જોડે સહાય શું આવે કયો કાળ આવે એ ખબર પડી જાય તો કે હું આવતીકાલે ક્રિકેટ રમીશ ભવિષ્યકાળ તો આઈ વિલ પ્લે અહીંયા રમી લીધું આગળ જાઓ શું ક્રિકેટ આવતીકાલે માટે કયો શબ્દ છે યાદ કરો
અંદાજ વાક્ય પરથી ખબર પડી ગઈ છે કે આ રૂટીન એક એવું વાક્ય છે, સાદો વર્તમાન કાળ જે આમ રૂટીન કહેવાય, રમ્યો કે ભૂતકાળ. હું ક્રિકેટ અવારનવાર રમીશ, અવારનવાર ક્રિકેટ રમે છે. હવે આમાં બી એક નિયમ છે, સાદો વર્તમાનમાં બી યાદ આવે તો ખરું, નહીં તો ભૂલી જશે. તો કે કરતા પછી મૂળ રૂપ આવે છે, પણ પાછો ત્રીજો પુરુષ એક વચન હોય ને, ત્રીજો પુરુષ એક વચન હોય તો શું આવશે? ક્રિયાપદને એસ કે એસ લગાવવાનું, બરાબર. તો હવે શું આવશે? વાક્ય પરથી ખબર પડી જાય શું છે. રમેશ છે ત્રીજો પુરુષ એક વચન, રમેશ મૂળ રૂપ ના આવે, શું આવશે? પ્લેસ આવશે. હવે અમારી પાછળ નિયમ છે, વાય ની આગળ વ્યંજન હોય તો વાય નો આઈ કરી એસ લગાવો. ધારો કે ક્રાઇમ હતો તો શું થતું? ક્રાઇસ. તો રમેશ ક્રાઇસ અને રમેશ પ્લેસ ક્રિકેટ. હવે એવું થાય કે અવારનવાર આ ઓફન શબ્દો આ જનરલી કોનામાં વધારો કરે છે? આ ક્રિકેટ આ રમવાના અર્થમાં વધારો કરતા હોય છે, એટલે એની પહેલાં મૂકી દો તો વધારે સારું. આમ લખ્યું પહેલું અહીંયા જુઓ, પછી અહીં જુઓ, ક્રિકેટ લખ્યું. આ અવારનવાર ખબર પડે છે. સાદા વર્તમાન કાળમાં જે અમુક એક નિયમ યાદ રાખજો, કરી લો તો વધારે ખબર પડશે. શરૂઆત કરો, રમેશ રમું છું, શું છે? રૂટીન છે, ખબર. રમેશ રૂટીન પ્લેસ. આગળ આવો, શું છે? ક્રિકેટ. હવે સાધારણ અવારનવાર ઓફન એટલે આવા જે ક્રિયાના અર્થમાં વધારો કરતા હોય, ક્રિયા વિશેષણ કહેવાય. એ હંમેશા ઓફન, નેવર ઓફન, નેવર, પછી કા સમટાઈમ્સ, મેની ટાઈમ્સ. તો આની ક્રિયાના આ ક્રિયાપદની આગળ લખી શકાય છે. અમુક એવરીડે, અમુક છેલ્લે લખે, અમુક આગળ લખે અમુક ક્રિયાપદો. પણ આપણે અહીંયા લખતા શીખવાનું, કારણ કે આપણે શીખીએ છીએ, એટલે આપણો નિયમ આ યાદ રાખવાનો, ક્રિયા આ ક્રિયાપદની આગળ લખો. પછી એવરીડે ને સમટાઈમ્સ, કોઈ આગળ લખે, કોઈ પાછળ લખે, એ તમને જ્યારે ફાવટ આવી જાય ત્યારે તમે એ રીતે ઉપયોગ કરી શકો, બરાબર. એવરીડે, મેની ટાઈમ્સ, સમટાઈમ્સ, અવારનવાર, ઓફન, એટલે અહીં બરાબર. રમેશ ઓફન પ્લેસ ક્રિકેટ. તેઓ ગઈકાલે ક્રિકેટ રમ્યા. તેઓ અહીં લખો, તેઓ દે રમ્યા. રમ્યા ને ભૂતકાળ બતાવે છે, શું બતાવે છે? ભૂતકાળ. જો વાક્યો પરથી જ ખબર પડી જાય, તેઓ ગઈકાલે ક્રિકેટ રમ્યા, તે શું આવશે? બોલો, રમ્યા સાદો ભૂતકાળ ને, તો શું આવશે? ભૂતકાળ નું રૂપ, પ્લેડ ક્રિકેટ. દે પ્લેડ ક્રિકેટ ગઈકાલે, માટે કયો આવે? યસ્ટરડે. આ ટુ ગુડ ટચ, દે પ્લેડ ક્રિકેટ ઓન યસ્ટરડે. એક દિવસ બતાવો હોય તો ઓન લખો, કોઈ સમયગાળો ના નિશ્ચિત હોય. ઓન દીપાવલી વેકેશન, ઓન ના ચાલે, ઓન દીપાવલી, ઇન ધ દીપાવલી વેકેશન, અનિશ્ચિત સમયગાળો, ઇન ધ ઓન, એટલે તમે થોડું થોડું જાણો. હવે ખબર પડી ગયા છે, થોડો અંદાજ આવે, બસ વધારે તો આપણે બહુ કશું ના કરી શકીએ. હું લખું છું,
પહેલું તો શું જોવાનું ગવિ વાક્ય માટે શરૂઆત જોવાની હું એટલે આઈ છેલ્લું જો શું છે આવીશ આવીશ એટલે હુંની કોઈ સ્થિતિ નથી હુંની ક્રિયા છે હું કોઈ ક્રિયા કરશે એટલે ક્રિયાપદ યાદ અરે કાળ યાદ આવવા જોઈએ હું આવીશ આવીશ એટલે શું છે ખબર જ વાક્ય પરથી પડી જાય આવીશ એટલે આ શું છે શું કહેવાય સાદો ભવિષ્યકાળ આવી રહ્યો છું હું આવી રહ્યો છું તો ચાલુ ચાલુ ભવિષ્યકાળ આવશે પણ અહીંયા શું છે હું આવીશ એટલે સાદો ભવિષ્યકાળ તો આઈ વિલ એટલે સૂત્ર છે આઈ વિલ કમ આવતીકાલ માટે યસ્ટરડે યસ્ટરડે કહેવાય ટુમોરો હવે તમને એવી ખબર પડવી જોઈએ યસ્ટરડે આવે ટુમોરો આવે યસ્ટરડે એટલે ગઈકાલ થાય તો ગઈકાલ ના આવે શું આવે આઈ વિલ કમ ટુમોરો હું અહીંયા ક્યારે આવતો નથી હવે આવું વાક્ય જોયું એટલે શું ખબર પડે છે આ એક રૂટીન કાળ છે સાદો વર્તમાન કાળ છે તો એના માટે ખબર ક્રિયા માટે નેવર વપરાય છે નેવર એટલે ક્યારેય નહીં યાદ આવે ને આવતો નથી કમ અહીંયા હિયર બરાબર હિયર અહીંયા આવતો નથી કમ હવે આ કમના અર્થમાં વધારે કરે છે નેવર એટલે અહીં નકાર લખવાની જરૂર નથી નકાર લખવાની જરૂર નથી કેમ કે નેવરનો અર્થ જ નકાર છે આ નેવર એટલે શું ક્યારેય નહીં નેવર એટલે કંઈ હવે ફરી નકાર લખવાની જરૂર નથી કેમ કે સાદા વર્તમાન કાળમાં અમુક શબ્દોનો અર્થ તમને આવડો જોઈએ રૂટીનમાં જ્યારે સાદા વર્તમાન કાળમાં અમુક શબ્દો વપરાય છે કયા કયા ઓફન વારંવાર આ યાદ રહેવા જ જોઈએ કયા કયા ઓફન વારંવાર સમટાઈમ્સ મેની ટાઈમ્સ એવરી ડે નેવર ક્યારેય નહીં અમુક આ શું અર્થમાં કના અર્થમાં વધારે પડે છે ક્રિયાના અર્થમાં વધારે પડે આ ક્રિયા હોય ને એના અર્થમાં વધારે પડે એટલે એને આગળ મૂકી શકાય છે સાદા વર્તમાન કાળમાં આ ક્રિયાપદના આ ક્રિયા હોય ક્રિયાના અર્થમાં વધારે પડતા હોય એટલે ક્રિયા આગળ મૂકી શકાય છે જનરલ બરાબર ઘણી વખત અમુક લોકો એવરી ડે સમટાઈમ્સ આગળ ને પાછળ અહીંયા લખે અહીંયા લખે એટલે બધા અપવાદો છે બરાબર હું ગઈકાલે અહીંયા આવ્યો વાક્ય જોઈને જ ખબર પડી જાય શું કે હું ગઈકાલે અહીંયા આવ્યો ભૂતકાળ છે આઈ શું આવશે કમ કેમ આ રૂપ આવડે તો જ આવડે આઈ કમ કેમ થયું આ બીજું રૂપ લખ્યું કમ કેમ આઈ કમ કેમ હિયર આવતીકાલે માટે કયો શબ્દ જાતે લખી દેજો બરાબર હું અહીંયા આવી રહ્યો હતો
एक જ વાક્ય પરથી બધા સમજાવી લે થોડી ખબર પડશે જો પહેલું તો વાક્યની શરૂઆત જો શું કહેવા માંગે છે હું અહીંયા આવી પહેલું જો છેલ્લું જો થોડો અંદાજ આવશે હું અહીંયા આવી રહ્યો છું હું અહીંયા આવી રહ્યો છું એક કરતા જો આઈ આવશે આઈ આઈ હું અહીંયા આવી રહ્યો છું હું અહીંયા આવી રહ્યો છું વાક્ય પરથી ખબર પડી જાય છે શું છું આવી રહ્યો છું આવી રહ્યો છું ક્રિયા ચાલુ બતાવે છે ચાલુ ક્રિયા માટે શું છે ત્રણ ત્રણે ત્રણ તમને કહેવાય છે કયા કયા ચાલુ ક્રિયા માટે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ આમાં ચાર આઈએનજી વાળું ક્રિયાપદ આવે શું ક્રિયાપદ કરું પણ કેવું આઈએનજી હવે વર્તમાન કાળમાં એમ ઇઝ આર આઈએનજી આવે એમ ઇઝ આર આઈએનજી ભૂતકાળમાં વોઝ વેર વાળું આવે ભવિષ્યકાળમાં વિલ બી આઈએનજી ફક્ત એટલું યાદ આવી જવું જોઈએ શું આવવું જોઈએ કે ભાઈ આવી રહ્યો છું ક્રિયા ચાલુ બતાવે છે ક્રિયા ચાલુ બતાવે છે એટલે તમને ત્રણ કાળ ખબર પડવા જોઈએ કયા કયા ત્રણ કાળ આવે છે કે ભાઈ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી વાળું ક્રિયાપદ આવે તો એમ ઇઝ આર આવે હવે કોણ જોડે એમ ઇઝ આર આવે તો ખબર છે તો ચાલુ ભૂતકાળ હોય તો શું ગોઝ વેર આઈએનજી ચાલુ ભવિષ્યકાળ હોય તો વિલ બી આઈએનજી આટલું ખબર પડવું જોઈએ કરતા વિલ બી આઈએનજી વાળું ક્રિયાપદ બસ આ ગોખાઈ જવું જોઈએ આ બધા હવે કઈ બાબત ઘણી શીખવાડ ના આવે બરાબર તો ચલો હું માટે શું છે આઈ આવી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ છે હું આવી રહ્યો હતો ચાલુ ભૂતકાળ હું આવી રહ્યો હોઈશ આવી રહ્યો હોઈશ ચાલુ નહીં સાદો અરે ચાલુ ભવિષ્યકાળ આમાં ત્રણે ત્રણ વાક્યો તમને આવડી જવા જોઈએ કયા કયા તો કે જો કરતા ગમે તે હોય કરતા પ્રમાણે સેટ કરતા વાક્ય શીખો શું આવશે એમ ઇઝ આર વોઝ વેર વિલ બી થઈ ગયું આ આમ તો જો હું આવી રહ્યો હોઈશ તો વિલ બી આઈએનજી વાળું ક્રિયાપદ આઈએનજી વાળું ક્રિયાપદ તો ગમી બરાબર હું આવી રહ્યો છું તો આઈ હું અને આઈ એમ અને હી સી ઇઝ વી આર યુ આર વોઝ વેર હું આવી રહ્યો હતો હું આવી રહ્યો હોઈશ જે બી કરતા તમે સેટ કરો પણ આઈએનજી બસ પાછળનું તો તમે જે સેટ થાય પાછળનું કરવાનું નથી જે વાક્ય બનતું હોય પાછળનું મેન હું અહીંયા આવું છું હું અહીંયા આવું છું વાક્ય જોઈને જ ખબર પડી જાય કે આ શું રૂટીન બોલે છે હું અહીંયા આવું છું હવે આગળ પાછળ લખ્યું હોય કદાચ અવારનવાર નેવર અરે નેવર ની ઓફન સમટાઈમ્સ તો તમને અંદાજ આવી જાય કે આ સાદો વર્તમાન કાળ છે સાદો વર્તમાન કાળનું સૂત્ર શું છે ખાસ યાદ રાખો સાદો વર્તમાન કાળ શું સૂત્ર છે તો કે કરતા મૂળ રૂપ અને ત્રીજો પુરુષ એક વચન હોય તો શું આવશે આ મૂળ રૂપને ક્રિયાપદના મૂળ રૂપને શું આવશે એસ કે ઈએસ લાગે છે ધારો કે હું એવું લખું છું હું અહીંયા આવું છું તો આઈ કમ આવે તે અહીંયા આવે છે તો હી કમ્સ તે અહીંયા આવે છે હી કમ્સ હું રડું છું હું અવારનવાર રડું છું આઈ ક્રાય સી ક્રાઇઝ તેણી અવારનવાર રડે છે સી ક્રાઇઝ હવે અવારનવાર માટે એક શબ્દ છે ઓફન તો આ ક્રિયાના અર્થમાં ઉધાર કરે છે તો હી ઓફન ક્રાઇઝ ખબર ને ક્રાઇઝ કેમ આવ્યું તો કે વાય ની આગળ વ્યંજન છે તો વાય નો આઈ કરી એસ લગાવતો હું કૂકતું જવાનું ત્રણે ત્રણ હવે અવારનવાર હું આ આઈ વિલ કમ હું આવીશ અવારનવાર હું આવું છું આઈ કમ અને હું આવ્યો આઈ કેમ હું આવી રહ્યો છું હું આવી રહ્યો હતો હું આવી રહ્યો હોઈશ હું આવું છું હું આવીશ ચલો તને છ થઈ ગયો મારે અહીંયા આવવું જોઈએ
કરતા ગમે તે હોય છે યુ હંમેશા નૈતિક સલાહ માટે શું આપણે આપીએ છીએ શુડ અથવા મસ્ટ આવવું જ જોઈએ મારે અહીંયા આવવું જ જોઈએ તો શું આપણે મસ્ટ આઈ શુડ કમ બરાબર આઈ મસ્ટ કમ હિયર મારે અહીંયા આવવું જ જોઈએ આઈ શુડ કમ મારે અહીંયા આવવું જોઈએ અહીંયા આઈ મસ્ટ મારે અહીંયા આવવું જ જોઈએ કેન તો શું આવશે હું અહીંયા આવી શકું છું કુડ હું અહીંયા આવી શકતો હતો થોડું કેન નું ભૂતકાળ કેન હું અહીંયા આવી શકું છું આ કુડ એટલે આવી શકતો હતો પહેલા આવી શકતો હતો અત્યારે નથી યાર થોડી સહાયકારક ક્રિયા બધું બી વાંચતું રહેવાનું ભૂલી જશો બરાબર Have has to. બરાબર મારે અહીંયા આવવું પડે છે કોઈક મજબૂરી હોય છે તો મારે અહીંયા આવવું પડે છે કોઈક એવી મજબૂરી હોય છે તમારે ધારો કે એમાંય વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ એક જ વસ્તુ શીખવાડો છો મારે અહીંયા આવવું પડે છે યાદ આવે છે આઈ હેવ ટુ હેઝ ટુ હેડ ટુ આવી એક વિશિષ્ટ રચના હતી મારે અહીંયા આવવું પડે છે કોઈકનું દબાણ આવે જો મારે મારે કરવું જ જોઈએ મારે કરવું જોઈએ કરવું જ જોઈએ મસ્ટ આવશે મારે કરવું જોઈએ આઈ શુડ આવશે બરાબર મારે હું આવું આવી શકું છું કેન આવે કુડ હું આવી શકતો હતો તો એવી રીતે પાછા આવી ઉપયોગ છે ને તો મારે શું આવવું પડે છે મારે ચાલીને જવું પડે છે મારી પાસે બાઇક નથી ચાલીને આ વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ આવી ગુખાઈ યાદ આવવું જોઈએ મારી પાસે ગાડી નથી એટલે મારે આવું શું છે ચાલીને જવું પડે છે ઓન ફૂટ આઈ હવે હેઝ લાગે ફોન જોડે હેઝ લાગે તો તમને યાદ આવવું જોઈએ હેવ અને હેઝ પણ જોડે લાગે તો યાદ રાખવું જ પડાવે એવું બધું બધું અત્યારે ના શીખવાડે આઈ હેવ ટુ કમ હિયર ઓન ફૂટ મારે અહીંયા પગે ચાલીને આવવું પડે છે કેમ કે મારી પાસે સાયકલ નથી મારી પાસે બાઇક નથી જો સિગ્નલ પાડો સિગ્નલ પાડો આઈ હેવ ટુ કમ I have to come here on foot. મારે અહીંયા પગે ચાલીને આવવું પડે છે મારે પગે ચાલીને આવવું પડ્યું કેમ કે મારી પાસે બાઇક નથી આવવું પડ્યું તો શું આવશે have to I had to come here will have to મારે પગે ચાલીને જવું પડશે જો અહીં વિલ લખી દીધું છે એટલે પછી બધાની જોડે વિલ હેવ ટુ જ આવશે બરાબર તો વધારે નહીં તો આઈ વી સી વિલ હેવ ટુ આઈ વિલ સી વિલ હેવ ટુ ક્રિયા પણ લખો જવું પડે છે પડ્યું પડશે મારે પગે આઈ આઈ વી સી જે લખો એ વિલ આઈ મેન તમારે શું યાદ રાખવાનું આઈ વિલ હેવ ટુ યાદ રાખવાનું વિલ હેવ ટુ ગો ચલો જવું પડે પડશે મારે પગે ચાલીને જવું પડશે કેમ જવું પડશે કે મારી પાસે બાઇક નથી એક દબાણ આવે છે એટલે આ બી યાદ રાખવા પડે શું કે ભાઈ મારે પણ આમ કરવું પડે છે આમ કરવું પડ્યું આમ કરવું પડશે એક દબાણ બરાબર have to has to had to will have to હવે આપણે પાછું પાછા
સાંગ પૈસે કામ આઈતી હવે પાછું કમ્પેરિઝન કરવી પડશે કમ્પેરિઝન વગર નહીં આવડે એટલે હું કેમ કમ્પેરિઝન શીખવાડું કેમકે કમ્પેરિઝનમાં જ આવડશે તમને બધા એકલું ડાયરેક્ટ સીધો કરી શકો હવે જો હેવ ટુ હેઝ ટુ વિલ હેવ ટુ થઈ ગયું હવે આપણે જોડે જોડે ફરી પાછું શું કહીએ કે ધારો કે વુડ તો કે મારી ઈચ્છા બતાવતા વધારો હોય એટલે આટલા જ થાય કે કેમ કુડ અને બરાબર જનરલી આ રીતના કાળ વપરાઈ શકે છે આ રીતના તમારા એ વપરાઈ શકે છે ચલો હવે ઉદાહરણ લઈએ હું કોલ કરીશ હું તમને કોલ કરીશ તો શું વિચારશો આપણે હું કોલ કરીશ હું કોલ કરું છું હું કોલ કર્યો વાક્ય વાંચવાથી ખબર પડી જ જાય શું શરૂઆત જુઓ આ કરતા હતા બધાને આ લઈ જાય હું બરાબર હું કોલ કરીશ એટલે શું આવશે આય ભવિષ્ય બચાવે છે ને તો વીર તો કોલ માટે કોલ હું કોલ કરું છું આય કોલ યુ પાછળ જો લખવું હોય તો યુ હું કોલ કરીશ જો યુ લખવું હોય તો યુ બરાબર લંબાવું જો પાછળ કર્મવી વ્યક્તિનું રૂપ છે અહીં મી આવે હી આવે સી એ હિમ આવે હર આવે દેવ આવે પણ અહીં યુનું તો યુ જ આવે છે ને એટલે વાંધો નહીં આઈ કોલ યુ હું કોલ કરી રહ્યો હોઈશ ક્રિયા માટે શું આવશે એવું કઈ વાક્ય હોય તો કોલિંગ આવશે કોલિંગ ક્રિયા આને કેમ આવશે તો કે આઈએનજી વાળું ક્રિયાપદ હવે અહીંયા આવશે એમ ઇઝ આર આવશે વોઝ કે વેર આવશે અને વોઝ વેર આવશે વિલ બી આવશે ક્રિયા ચાલુ બતાવતું હોય ક્રિયા ચાલુ આર પતિ ગયું ચલો હવે હું શું કરીશ ખબર હું વાક્ય પરથી ખબર પડી ગઈ છે આઈએનજી વાળું ક્રિયાપદ હોય આગળ આ શબ્દો હોય આગળ આ સહાયકારક ક્રિયાપદ હોય તો એમ ઇઝ આર આવશે વોઝ વેર આવશે વિલ બી આવશે ગોખાઈ જવું જોઈએ હવે મારે ઘડી યાદ ના રહેવું જોઈએ બરાબર તો કે ભવિષ્ય હું કોલ કરી રહ્યો હોઈશ તો આઈ વિલ બી કોલિંગ હું કરી રહ્યો હતો તો વોઝ કોલિંગ હું કરી રહ્યો છું તો એમ કોલિંગ આઈ એમ હવે જો હી સી આવે સી એ બધું તમને હવે મારે કઈથી કહેવાનું બધું શું આવે પણ આટલું ખબર પડી ગઈ કે ચાલુ ક્રિયા બતાવે તો આ રીતનું જ વાક્ય બનતું હોય છે શું કરતા પછી આઈએનજી વાળું ક્રિયાપદ યાદ રાખવાનું આઈએનજી વાળું ક્રિયાપદ જેમ આઈએનજી ના નિયમો છે એ થોડા જોતું રહેવાનું કરતા શું આવે એ તો તમને ખબર પડી જાય જેમ જેમ વાક્ય કરે પછી જુઓ શું તો કે પેલું શું કહેવાય દબાણ હેવ ટુ ક્રિયાપદ મારે કોલ કરવો પડે છે તમને ખબર પડી જાય કોઈક મજબૂરી હોય છે મારે કોલ કરવો પડે છે કરતા કોલ મારે કોલ કરવો પડ્યો કોઈક દબાણ હશે તો એવું બોલે ને કર્યો નથી કહેતો મારે કોલ કરવો પડ્યો કંઈક દબાણ હશે મારા પપ્પાએ મને ડાંટ્યો એટલે મારે કોલ કરવો પડ્યો આઈ હેડ ટુ ભૂતકાળ કરતા હેડ ટુ ક્રિયાપદ જો અહીંયા હી સી ઇટ હોય તો હેડ આવે બાકીના બધા જોડે હેવ આવે એ તો ખબર છે ને ધારો કે જો આઈ
ई सी ई जोड़े कोई पर नाम जोड़े हैज टू क्रियापद हैज टू क्रिया बाकी ना बदला जोड़े हैव टू क्रियापद मारे कोई मजबूरी हसे ने वर्तमान में आपने कही कि मारे काम करू पड़े छे मारे आई हैव टू क्रियापद मारे आम कारू पड़े मारे जवू पड़े छे पड़े छे मारे जवू पड़े छे मारे जवू पड़े छे वर्तमान कोई दबाण हसे मारे जवू पड़े छे તમે જે ક્રિયાપદ તો જે લખો એ મારે કોલ કરવો પડે છે મારે ખાવું પડે છે મારે પગે ચાલીને જવું પડે છે મારે બરાબર મારી પાસે ગાડી નથી મારી પાસે પૈસા નથી એટલે મારે પગે ચાલીને જવું પડશે તો આઈ હેવ ટુ ગો મારે બહાર બેસીને ભણવું પડશે એ બધું તમે કંઈક દબાણ હોય તો ખાલી એટલું યાદ રાખ યાદ આવી જવું જોઈએ કંઈક દબાણ તો હેવ હેઝ ટુ હેડ ટુ વિલ વિલ have to ક્રિયાપદ પણ ક્યારે કયા અર્થમાં વર્તમાનમાં અર્થ હોય તો આ આવે ભૂતકાળના અર્થ હોય તો આ આવે અને ભવિષ્યમાં હોય તો આ આવે દબાણમાં બી ત્રણ ચાર ત્રણ વાક્યો છે કયા કયા સીધા વર્તમાન ભૂતકાળ ભવિષ્યકાળ વિલ હેવ ટુ જો અહીંયા તો સીધો કોઈ બી કરતા હોય વિલ હેવ ટુ લાવશે કેમ બધાને થશે કે ધારો કે સી હી સી હોય તો કેમ ના આવે હી સી હોય તો સાહેબ તમે હેઝ ના આવે ના આવે કેમ કે હી સી પછી આપણે ડાયરેક્ટ વિલ લખી દે છે વિલ લખી દે છે ખબર પડે છે વિલ લખી દઉં છું આમાં મારે કામ કરવું પડશે મારે પગે ચાલીને જવું પડશે તો આઈ વિલ અથવા સી વિલ હેવ ટુ ગો ઓન ફૂટ એને પગે ચાલીને જવું પડશે એની પાસે પૈસા નથી એની પાસે ગાડી નથી એ અર્થમાં સી વિલ હેવ ટુ ગો ઓન ફૂટ પછી તમે કહેશો નહીં કેમ સાહેબ હેઝ ના આવ્યું પણ ના આવે હેઝ કેમ કે અહીંયા વિલ લખી દીધું ને વિલ મે ક્રિયાપદ આપણું આ છે ના આવે તો યાદ રાખો ચલો ફરી બતાવો એટલે ખબર પડશે હી સી ઇટ આ બિલ આવ્યું ને હવે બિલ ના હોય આ બિલ ના હોય ને તો મારે વિચારવું પડે તો પછી એઝ જ લખાય બરાબર પણ આપણે તો શું કરીએ છીએ ભવિષ્યકાળમાં શું વાપરીએ છીએ વિલ હેવ તો પછી આ મેન આની જોડે થાય તો સી બિલ જો બધાને જોડે તો બિલ જ લખવાનું ને આપણે નથી વિચારવાનું સાદો ભવિષ્યકાળ બધા જ રવિ તો મેન આની જોડે સંબંધ આપણે આની જોડે કરવાનો હોય છે બરાબર હા એટલે હું શું બધાને જોડે વિલ હેવ ટુ લખું છું મારે કરવું જોઈએ મારે કરવું જોઈએ કરવું જોઈએ અને કરવું જોઈએ સુડ મસ્ટ સુડ મસ્ટ સુડ અને મસ્ટ બરાબર કેમ હું કરી શકું છું કુડ હું કરી મેં આમ કર્યું બરાબર શું કરવું જોઈએ મસ્ટ કરવું જોઈએ કેન કરી શકું છું કુડ એટલે કરી શક્યો હતો બરાબર હવે આ રીતના વાક્ય રચના હોય છે આપણું હવે તમને થોડું થોડું મેં ચાર પાંચ વાક્યો લીધા હવે મને નહીં લાગતું કે તમને તકલીફ પડશે આમાં ત્રણ છ કામ છે છ કામ હવે જો પરિસ્થિતિ પાછી બતાવી હોય પરિસ્થિતિ પરિસ્થિતિ ફટાફટ બતાવી દઉં શું કે ધારો કે હવે આમાં આપણે જો પરિસ્થિતિ બતાવે જો હું છું હું હતો હું હોઈશ હવે અહીંયા અહીંયા તમને એમ થાય કે સાહેબ આ કાળા આવે શું આવે તમને જોઈને જ ખબર પડે શું છું પરિસ્થિતિ પરિસ્થિતિ સ્થિતિ અસ્તિત્વ બતાવે છે કોઈ અસ્તિત્વ કોઈ આ કરતા ને કોઈ ક્રિયા નથી બતાવતો શું બતાવે છે આ કરતા કોઈ ક્રિયા નથી કરતો એટલે બધું કરતા નથી કોઈ ક્રિયા નથી કરતો પરિસ્થિતિ બતાવે તો તમને ત્રણ આટલું યાદ રાખવું જોઈએ શું શું યાદ રાખવું જોઈએ કે ભાઈ
am, is, are, was, were અને will be આ પર સહાયકારક ક્રિયાપદો જ્યાદા આવે હું છું તો am is are આવશે હું હતો તો was were આવશે હું હોઈશ તો will be આવશે પાછળ જે લંબા તો એ આપણે કોઈ મતલબ નથી હું સંધોળમાં છું હું ગોધરામાં છું હું હોઈશ હું બરોડામાં હોઈશ હું ક્લાસરૂમમાં છું એ જોવા નથી ખાલી તમને શું આવે am is are was were આવે will be આવે એટલી ખબર પડી ગઈ ધારે કે હું બરોડામાં છું પરિસ્થિતિ બતાવે છે પ્રેઝન્ટની પરિસ્થિતિ છે કઈ પ્રેઝન્ટ પ્રેઝન્ટ એટલે આ આવશે પ્રેઝન્ટ પ્રેઝન્ટની પરિસ્થિતિ માટે ત્રણ સહાયકારક ક્રિયાપદો યાદ આવી જવા જોઈએ કયા કયા am is are તો હુંની જોડે am છું તો I am હું છું I am પછી જ્યાં સ્થાન બતાવવું હોય તો ઇન ધ બરોડા ઇન બરોડા ઇન એટ બરોડા ઓન એ તમે જે કરવું હોય હું હતો પરિસ્થિતિ ભૂતકાળની બતાવે છે તો વોઝ કે વેર આવવું જોઈએ બસ અને હું હોઈશ બરો વિલ બી બધાની જોડે કોઈ બી કરતા હોય વિલ બી આવશે આટલું ખબર પડ્યું કે પરિસ્થિતિમાં એ પ્રેઝન્ટની પરિસ્થિતિ અત્યારની પરિસ્થિતિ છું હતો હોઈશ વિલ બી આ ત્રણ શબ્દો યાદ આવી ગયો જોડે જોડે લેવા જ પડે પરિસ્થિતિ પછી માલિકી બતાવી છે માલિકી માલિકી બતાવી છે માલિકી બતાવી છે એમાંય ત્રણ એમાંય ત્રણ વસ્તુ આવશે શું અત્યારની માલિકી બતાવવા માટે શું હેવ હેઝ અને જેની માલિકી બતાવવાની હોય એ અને ભૂતકાળની માલિકી માટે હેડ અને વિલ હેવ વિલ હેવ મારી પાસે અહીંયા કોઈ બી નામ હશે જેની માલિકી બતાવી હોય બરાબર ધારો કે મારી પાસે ગાડી છે મારી પાસે ગાડી છે મારી પાસે ગાડી હતી મારી પાસે ગાડી હશે માલિકી જો માલિકી પહેલામાં શું છે પરિસ્થિતિ માટે એમ ઇઝ આર જેવું આવશે એમ ઇઝ આર વોઝ વેર પરિસ્થિતિ માટે કોઈ ક્રિયા નથી ક્રિયા માટે તો કાળ આવશે અહીંયા શું માલિકી મારી પાસે ગાડી છે મારી પાસે ગાડી હતી એમાંય પાછી પ્રેઝન્ટની છે કે ભૂતકાળની છે કે ભવિષ્ય હેવ હેઝ ટુ અને હેવ હેઝ પછી ના જે બી તમારી માલિકી આઈ હેવ એ કાર આઈ હેવ એ જે આઈ હેડ ભૂતકાળ મારી પાસે ગાડી હતી આઈ હેડ એ કાર વી હેડ એ કાર સી ભવિષ્યકાળ મારી પાસે હશે અમારી પાસે હશે વી તમે જેમ બોલો ખાલી તમને આટલું યાદ આવવું જોઈએ શું માલિકી બતાવી હોય પ્રેઝન્ટની અત્યારની માલિકી ભૂતકાળની માલિકી ભવિષ્યની માલિકી બરાબર તમને આટલું આવડી જાય તો તમારે પતી જશે તમારું હવે આપણે માલિકી બતાવીએ ટૂંકમાં થોડું એ થઈ ગયું રિવિઝન બી થઈ ગયું હવે મારે શીખવાનું છે કે સાદો ભવિષ્યકાળ શીખીએ છીએ તો સાદો ભવિષ્યકાળમાં એક વાક્ય છે શું એક વિશિષ્ટ રચના છે going to ક્રિયા પર આનો અર્થ થશે હમણાં જ હું આ ટૂંકી જ કાઢજો જે બી અહીંયા કરતા હોય આમાં કોઈ કશું કરી નથી શકવાનું કોઈ કરી ના શકે કશું તમારે બસ આ વિશિષ્ટ રચના છે શું કરતા એમ ઇઝ આર ગોઈંગ ટુ ક્રિયાપદ ગોખવું જ પડે એટલે કે હમણાં ટૂંક સમયમાં જ હું કરવાનો છું હું ટૂંક સમયમાં જ કરવાનો છું સાદા ભવિષ્યકાળ શીખતા હોય તો આ રચના આપણને આવડી જોઈએ શું કે કરતા એમ ઇઝ આર ગોઈંગ ટુ ક્રિયાપદ શું તો ધારો કે જો સમજો પાડો કરતા વિલ ક્રિયાપદ તો આ ક્રિયા કરશે આમાં શું થશે કે ધારો કે કરતા ગોઈંગ ટુ આમાં હમણાં કરી રહ્યો છે હમણાં કરવાનો જ છે ટૂંક સમયમાં કરવાનો જ છે આમાં કરશે ધારો કે હું ફરી કહું છું આખી વાક્ય રચના ભૂખી કાળો એમ ઇઝ આર ગોઈંગ ટુ ક્રિયાપદ એટલે શું ટૂંક હમણાં કરવાનો છું કરી રહ્યો છું એ અર્થમાં થાય છે હમણાં કરી રહ્યો છું કરી રહ્યો છું તો પેલું થઈ જાય ચાલુ ક્રિયા થશે પણ ટૂંક સમયમાં કરવાનો છું કોઈ પણ ક્રિયા ટૂંક સમયમાં કરવાના છું એ બતાવવા માટે આ આ એક રચના વપરાય છે વિશિષ્ટ રચના કહીએ
આવી વાક્ય રચના વપરાય છે. ધારો કે હું હમણાં લેક્ચર હું હમણાં આવતા શું કહેવાય હું નવો લેક્ચર ચાલુ કરવાનો છું, હું નવો લેક્ચર ચાલુ કરવાનો છું ટૂંક સમયમાં, એમ કહું ને તો હું શું કહે ખબર, આમ બોલી શકું, આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ થઈ ગયું ક્રિયા આવે જો, આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યુ લેક્ચર, અ ન્યુ લેક્ચર જો, આઈ વિલ સ્ટાર્ટ હું ચાલુ કરીશ, સ્ટાર્ટ કરીશ હું ચાલુ કરવાનો છું, સમજો, આઈ એમ સ્ટાર્ટિંગ ચાલુ કા હું ચાલુ કરી રહ્યો છું, બસ હું ચાલુ કરી રહ્યો છું, હું ચાલુ કરીશ હું ચાલુ કરવાનો છું, ખબર પડે છે, હું ચાલુ કરવાનો છું, હું ચાલુ કરીશ, આ ચાલુ કરી રાખી ચાલુ વર્તમાન કાળ, હું ચાલુ કરીશ હું ચાલુ કરવાનો છું, એટલે આ જોડે જોડે આ એક રચના તમને આવડવી જોઈએ. ઇન્ડિયા મેચ હારી રહી છે, ઇન્ડિયા મેચ હારી રહી છે, ઇન્ડિયા હારશે, વિલ લૂઝ, ઇન્ડિયા ઇઝ જો ગોઈંગ ટુ ઇઝ આવશે ને ઇઝ ગોઈંગ ટુ ટુ લૂઝ જો ઇન્ડિયા વિલ લૂઝ તો ઇન્ડિયા હારશે, ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ લૂઝ આ ગોઈંગ ટુ ક્રિયાપદ તો ઇન્ડિયા હારી રહી છે, ઇન્ડિયા હારશે, ઇન્ડિયા હારી રહી છે અને ઇન્ડિયા ઇઝ લૂઝિંગ, લૂઝિંગ ઇન્ડિયા હારે છે ચાલુ ક્રિયા, હારવાની છે ઇન્ડિયા, હારવાની છે ઇન્ડિયા, હારશે ઇન્ડિયા, હારવાની છે હારવાના માર્ગ ઉપર છે બસ હારવાને, અને ઇન્ડિયા હારી રહી છે. તમને ખાલી ખબર અંદર તમને બોલતા આવડે, જો સામે વાળો બોલે તો તમને ખબર પડી જોઈએ આ અર્થમાં વાત કરે છે. ઇન્ડિયા ગોઈંગ ટુ નો ઉપયોગ થયો છે બરાબર, આપણે શું તો કે થોડો થોડો ગોઈંગ ટુ નો અર્થ થોડો થોડો ખબર પડી ગયો, ગોઈંગ ટુ મેં શીખવાડ્યું છે ચાલુ કરી. ચલો એક વિશેષ રચના, બીજી એક વિશેષ રચના શું તો કે એક આપણે કાર શીખ્યા છે એટલે આ તમને આવડવું જોઈએ, શું ટેક આ ગોઠવાનું છે, આનું ટેક, ટેક એટલે આમ તો લેવું અર્થ થાય છે પણ આપણે શીખવાની છે આજે ટેકની એક વિશેષ રચના. તો જનરલી આ રીતે ઉપયોગ થતો હોય છે, શું મને આટલો સમય લાગે, આપણે વાતચીતમાં મને આટલો સમય લાગશે, લાગે છે મને, તો કઈ રીતે લાગશું મને લાગશે ને, તો આપણે શું કરીએ છીએ કર્મ વિભક્તિનું સ્વરૂપ લખી દઈએ, કર્મ વિભક્તિ મી હિમ હર હવે યુ ધેમ, આમાં જો ક્રિયાપદ પછી જ લખ્યું છે, ક્રિયાપદ પછી કર્મ વિભક્તિનું રૂપ લખ્યું છે. હવે આપણે એકથી ચાલુ કરીએ, ઇટ ટેક બરાબર, ઇટ ટેક હવે સમજી પડી કેટલો સમય લાગશે, સમય લાગે સમય બતાવવા માટે આપણે ઘણી વખત વાક્ય ભૂલે છે, ભાઈ મને આટલો સમય લાગે છે, આટલો કેટલો સમય લાગે છે, તો સમય કેટલો તો તમારે જો ફોર સમય ફોર કેટલા અવર્સ, ફોર ટુ અવર્સ, ફોર ટુ ઇયર્સ, ફોર ટુ એ તમે જે સમય બતાવો છો, પણ આ રીતે વાક્ય રચના બનાવતા શીખો. તો કે ઇટ ટેક, હવે જો કર્મ વિભક્તિ રૂપ, કર્મ સમયગાળો, સમયગાળો જો ઇટ ટેક કર્મ વિભક્તિ મી યુ
him, her, હવે them, આ બધા them ખબર પડે છે મને સમય આટલો સમય બતાવવા માટે એક આ વિશિષ્ટ રચના આવડી જોઈએ ઇટ હવે જો ઇટ મને લાગે છે તો શું થઈ જશે એસ લાગી જશે સાદો વર્તમાન કાળ આવશે પેલું યાદ આવ્યું ઇટ ટેક્સ મી મને લાગે છે મને ઇટ ટેક્સ હિમ ઇટ ટેક્સ હર ઇટ ટેક્સ ધેમ આ જો ક્રિયાપદ પછી લખવાનું છે એટલે ડાયરેક્ટ નહીં લખી દઉં છું નહીં તો પછી આની આગળ ફોર લખવું પડે પણ આ છે ને ઇટ ટેક્સ મી લખું છું એટલે આ રીતે લખું ઇટ ટેક્સ મી પછી સમયગાળો જે ફોર ટુ યર્સ ફોર ટેન યર્સ ફોર તમારે જે સમય ફોર લખીને કે તમને સમયગાળો ફોર ટેન યર્સ ફેર હવે શાના માટે તો ક્રિયાપદ લખો શાના માટે તો કે ટુ ક્રિયાપદ આ એક મોટું વાક્ય બની ગયું ટુ ક્રિયાપદ તો દાદા જો મને લાગે છે ઇટ ટેક્સ મી ટુ ટુ અવર્સ टू अवर्स टू राइट दिस सेंटेंस टू राइट क्रिया पर टू राइट दिस सेंटेंस आ लगता टू अंडरस्टैंड दिस सेंटेंस टू बिल्ड दिस बिल्डिंग आ मकान बनावता टू मने आटलो समय लगे तमने तमने के हुआ के देम देवो ने आटलो लाग से एक इतनी एक रचना छे आ के जमा तमने कहो छो भाई एमा आई यहां कोई करता नहीं लगन आ की टेक्स्ट सादा वर्तमान कामन के हम छ आपरे सो તો કે ભાઈ સમયગાળો અને કોઈ ક્રિયાપદની આગળ ટુ લખવું પડે ને કેમ કે જો ફરી સમજણ પાડ્યું ઈ ટેક્સ હિમ તેને આટલો સમયગાળો લાગશે ફોર ટુ ડેઝ ટુ ક્રિયાપદ ટુ રાઇટ ધીસ સેન્ટેન્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ લેંગ્વેજ ટુ વન મંથ લાગ્યો ફોર વન મંથ ફોર એ બધું તમે જેમ લખો ટુ ટુ યર્સ અથવા ટુ બિલ્ડિંગ બિલ્ડ બિલ્ડ બનાવવું ટુ બિલ્ડ ધીસ બિલ્ડિંગ ટુ કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સ ટુ કમ્પ્લીટ ટુ રાઇટ ટુ લર્ન ટુ અન્ડરસ્ટેન્ડ ટુ અન ખાલી કરવી હોય તો અનલોડ ભરવા માટે આટલો સમય લાગે તેઓને આટલો સમય લાગે છે ઇટ ટેક્સ ધેમ ફોર ડેઝ અરે ફોર અવર્સ ટુ લોડ ધીસ ટ્રક આ ટ્રક લોડ એટલે ભરવું અનલોડ એટલે ખાલી કરવું ખબર પડે એટલે જેવા જેવા ક્રિયા આ રીતની એક વાક્ય રચના છે કે આટલો સમય લાગે છે તમે ઘણી વખત આવડું જ જોયા હવે જો લાગ્યો તો સીધું ભૂતકાળનું રૂપ જ લખવાનું છે ને ટૂંક તેને આટલો સમય લાગ્યો મને આટલો સમય આમ વાક્ય રચનામાં આપણે બોલીએ છીએ મને આટલો સમય લાગ્યો તો ઈટ ટૂંક ફોર ટેન ડેઝ ફોર ટુ અવર્સ ટુ ક્રિયાપદ આ ભૂતકાળ થઈ ગયું આ સાદું વર્તમાન આ આપણે શું કર્યા આ વર્તમાન કાળમાં આ રીતે બોલીએ છીએ મને આટલો સમય લાગે છે મને આમ લાગે અરે વર્તમાન કાળમાં બોલતા મને આટલો સમય લાગ્યો લાગ્યો તો શું કહેશું ઇટ ટુક ભૂતકાળનું રૂપ લખ્યું આ ટેક નહીં આ ટુક આવ્યું તો મને આટલો સમય લાગ્યો એની વેજ પાછળ મને લાગ્યો તને લાગ્યો તેને લાગ્યો તેને લાગ્યો સમયગાળો જે કહેવાય ટુ ક્રિયાપદ તેઓને આટલો સમય લાગ્યો ટ્રક ખાલી કરતા બે કલાક લાગ્યા તો ઇટ ટુક ધેમ ઇટ ટુક ધેમ ફોર ટુ અવર્સ ટુ અનલોડ ધીસ ટ્રક અનલોડ ધીસ તેઓને આ ટ્રક ખાલી કરતા બે કલાક લાગ્યા લાગે છે લાગ્યા તેઓને ઇંગ્લિશ શીખતા બે દિવસ લાગ્યા તો તેઓને કીધું છે ઇટ ટુક ધેમ ફોર ટુ ડેઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ અન્ડરસ્ટેન્ડ સમજતા અન્ડરસ્ટેન્ડ ખબર પડે છે આ કર્મ વિભક્તિનો રૂપનો ઉપયોગ કરે છે ઈટથી વાક્યને શરૂઆત કરી છે હવે બીજું એક ઈટથી થશે ઇટ વિલ ટેક ઇટ વિલ ટેક જો ટેકનું કેમ શીખ્યું આ તમારી વાક્ય રચના બહુ જ ઉપયોગી છે એટલે આ શીખવાડું છું ટેક્સ મી took me it will take એટલે શું સમજવાનું it will take શું પાછળનું લઈને વેજ ભવિષ્યકાળ શું થઈ ગયું સાદો ભવિષ્યકાળ it will take me it will take આ વાક્ય રચના આવડી છે ફોર મી મને આટલો સમય લાગશે
મને આટલો સમય લાગશે સારા માટે આ ક્રિયા માટે ટુ અન્ડરસ્ટેન્ડ ટુ લે ટુ લે ટુ જે તમારે જે ક્રિયા પર વાપરવું હોય ખાલી વાક્ય રચના ઇટ વિલ ટેક જો ઇટ વિલ ટેક ઇટ ટુક અને ઇટ ટેક્સ મી જે વાપરવું હોય આ વાક્ય રચના તમારી થઈ ગઈ આ રીતનું તમારું હોય છે ચલો એવી જ રીતે આવશે કોસ્ટ કોસ્ટ તો ઇટ કોસ્ટ આટલો રૂપિયો થયો આટલો ખર્ચ થયો ઇટ કોસ્ટ જો ભૂતકાળમાં તો કોસ્ટનું કોસ્ટ આવશે ઇટ વિલ કોસ્ટ આટલો રૂપિયો ખર્ચ થશે ઇટ વિલ કોસ્ટ યુ મને પાછળ તો તમને ખબર પડે આનું એક થઈ ગયું જો પેલી ટેક લાગ્યું ખર્ચ થયો કોસ્ટમાં કારણ કે ભૂતકાળનું આ કેમ કોસ્ટ લખ્યું ભૂતકાળ જો ખર્ચ લાગ્યો ખર્ચ થાય છે આ બે વસ્તુ એવું છે કે સમય કેટલો લાગ્યો અને ખર્ચ કેટલો લાગ્યો એ તમને વધારે વાતચીતમાં વપરાય છે એટલે શીખવાડું છું આ કોસ્ટનો ત્રણે ત્રણ રૂપ કોસ્ટ જ આવશે કોસ્ટ ભૂતકાળનું રૂપ અને ત્રણે ત્રણ રૂપ સરખા જ છે કોસ્ટમાં યાદ આવે તો યાદ રાખજો મૂળ રૂપ ભૂતકાળનું રૂપ ભૂતકૃતન શું આવે કોસ્ટ એટલે જો મને આટલી સમય લા આટલો ખર્ચો થયો ફોર મી અરે કેટલો અહીં કર્મ વિભક્તિનું રૂપ અહીંયા શું આવશે આટલો ખર્ચ થયો ઇટ કોસ્ટ મી પછી રૂપિયા લખી દેવાના અહીંયા રૂપિયા લખી દો પેલા સમય નહીં રહ્યા રૂપિયા ઇટ કોસ્ટ મી 200 રૂપીસ પછી તમે પાછળ ટુ ક્રિયાપદ લખો એનું એ જ છે પણ આ લાગ્યું આ લાગે છે આટલા રૂપિયા ખર્ચો આટલા ખર્ચો આ બે રચના આવડી જોઈએ બરાબર વાક્ય રચના હવે જો ટાઈમ બી થઈ ગયો છે હવે થોડું રિવ્યુ લેવામાં આપીએ પણ તમને આ સા આ કાળ પ્રમાણે આટલું આવડવું જોઈએ બરાબર સારું ચલો કાલે મળીએ હવે